નમસ્કાર દોસ્તો, તો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ છે આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે ધોરણ 12 કોમર્સનું અને ધોરણ 12 આર્ટ્સનું રિઝલ્ટ ક્યારે આવશે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશે આપણે વાત કરીશું. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ છે એ દોસ્તો દર વર્ષે જે તારીખે આવે છે એના કરતાં દોસ્તો દસક દિવસ વહેલું જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે. તો આપણે ક્યારે રિઝલ્ટ આવશે એના વિશે વાત કરીએ, પણ એ પહેલાં તો રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં કેવી રીતે સૌથી ફાસ્ટ જોઈ શકશો એના વિશે થોડીક વાત કરી લઈએ. તો દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ 12 આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એ લિંક ઉપર ક્લિક કરીને દોસ્તો તમે તમારું રિઝલ્ટ અને રિઝલ્ટ સાથે સંબંધિત તમામ અપડેટને તમે સૌથી ફાસ્ટ મેળવી શકો છો. અથવા તો દોસ્તો, રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે દોસ્તો રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 રિઝલ્ટ 2023નું બોર્ડ રિઝલ્ટ 2023નું એક લીલા રંગનું બોક્સ જોવા મળશે. એના ઉપર ક્લિક કરીને દોસ્તો તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ સીટ નંબરથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. ત્યાર પછી બીજું બોક્સ છે ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ જોવા માટેની. તો દોસ્તો, જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તો તમારે કોઈ બીજા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોવું હોય માત્ર નામ સર્ચ કરીને, તો તમારે દોસ્તો આ બીજા બોક્સ ઉપર ક્લિક કરીને તમે નામ ઉપરથી સીટ નંબર વગર રિઝલ્ટ જોઈ શકો છો. પણ દોસ્તો, સીટ નંબર વગર રિઝલ્ટ દર વર્ષે મુકાય જેવું જરૂરી નથી. ક્યારેક મુકાય પણ છે, ક્યારેક નથી પણ મુકાતું. અને જ્યારે દોસ્તો રિઝલ્ટ મુકાય તો તમારે વિદ્યાર્થીની માત્ર સરનેમ એટલે કે અટક તમારે સર્ચ કરવાની છે. બરાબર, અટક સર્ચ કરશો એટલે એ અટકના જેટલા પણ વિદ્યાર્થી હશે એનું આખું લિસ્ટ આવી જશે. એમાંથી તમારે તમારા જે પણ વિદ્યાર્થીનું તમારે રિઝલ્ટ જોવું હોય એની બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે સીટ નંબર વગર. બરાબર, એના વિશે આપણે બીજા વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું ડેમો સાથે. અને હું તમને ગયા વર્ષનો એક વિડીયો તમને આખો મૂકી દઈશ કે રિઝલ્ટને નામ ઉપરથી જોવું હોય સીટ નંબર વગર તો કેવી રીતે જોઈ શકાય. ઓકે, ડેમો સાથે આપણે તમને આખે આખો વિડીયો મૂકી દઈશું. બરાબર, ત્યાર પછી ધોરણ 10નું રિઝલ્ટ અને એને જોવા માટેનો પણ બોક્સ છે. પણ અત્યારે આપણે વાત કરીએ ધોરણ 12ની, તો પહેલા બોક્સ ઉપર તમારે રિઝલ્ટ જોવા માટે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે એસટડી 12 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. દોસ્તો, અત્યારે તમે અહીંયા કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો તો ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ તમને જોવા મળશે. ઓકે, બોક્સ આવશે, એમાં સીટ નંબર એન્ટર કરવાનું જે મેનુ આવશે ધોરણ 12 સાયન્સનું આવશે. પણ દોસ્તો, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જાહેર થશે ત્યારે દોસ્તો ત્યાં તમારે ઓટોમેટિકલી તમારો સીટ નંબર ત્યાં એન્ટર કરવાનો, તમારી સિરીઝ પણ તમને ત્યાં તમને જોવા મળશે. ઓકે, તો તમે જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે www.mygkguru.in આ વેબસાઇટને ગૂગલમાં સર્ચ કરીને આ રીતે તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો. બરાબર, અત્યારે દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર નથી થયું, અત્યારે થયું છે માત્ર સાયન્સનું રિઝલ્ટ. બરાબર, ત્યાર પછી ધોરણ 12 એસટડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટેની પણ લિંક આપી છે. ધોરણ 12ના રિઝલ્ટની સંપૂર્ણ એનાલિસિસની PDFને ડાઉનલોડ કરવાની પણ લિંક આપી છે. તમારા ઓળખીતામાં કોઈ જો ધોરણ 10ના વિદ્યાર્થી હોય તો અહીંયા દોસ્તો નીચે લખ્યું છે એસટડી 10 રિઝલ્ટ 2023 ધોરણ 10નું રિઝલ્ટ પણ અહીંયા તમે ક્લિક કરીને જોઈ શકો છો. બરાબર, તો આવી રીતે તમે ધોરણ 10નું અને ધોરણ 12 કોમર્સ તથા આર્ટ્સ તથા સાયન્સનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી ફાસ્ટ જોઈ શકો છો. અથવા તો દોસ્તો, રિઝલ્ટ જોવા માટેની આ જે વેબસાઇટની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપી છે. હવે દોસ્તો, આપણે વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ 2023નું ક્યારે આવશે. તો હજી સુધી કોઈ સ્પેસિફિક કોઈ ફિક્સ તારીખ જાહેર નથી થઈ. બરાબર, કે આ તારીખે રિઝલ્ટ આવશે, પણ પૂરેપૂરી સંભાવના છે કે દર વર્ષે જે રિઝલ્ટ જાહેર થાય છે એના કરતાં આ વર્ષે વહેલું રિઝલ્ટ જાહેર થશે. એ તમને ખબર જ છે દોસ્તો, ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ પણ 10-12 દિવસ વહેલું જાહેર થઈ ગયું છે. તો એવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ પણ 10-12 દિવસ વહેલું જાહેર થઈ જશે. દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આ મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં જાહેર થઈ જશે. બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાં તમારું જાહેર થઈ જશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની રિઝલ્ટની તમામ અપડેટ મેળવવા માટે તમે દોસ્તો www.mygkguru.in આ વેબસાઇટને ડેઈલી ચેક કરતા રહેજો. આ બોક્સમાં અહીંયા દોસ્તો કાઉન્સમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની રિઝલ્ટની કોઈ પણ અપડેટ આવશે, નાનકડી પણ કોઈ પણ અપડેટ આવશે તો અહીંયા કાઉન્સમાં લખાઈ જશે. અત્યારે દોસ્તો લખ્યું નથી, કારણ કે અત્યારે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આજે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. બરાબર, આવતીકાલથી દોસ્તો કોઈ પણ નવી અપડેટ આવશે કોઈ સામાન્ય પ્રવાહના રિઝલ્ટ અંગેની તો અહીંયા કાઉન્સમાં લખાયેલું તમને જોવા મળશે. તો આ વેબસાઇટની
ડેલી વિઝિટ કરતા રહેજો અને ચેક કરતા રહેજો રિઝલ્ટની કોઈ પણ અપડેટ માટે, બરાબર. અને જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે અહીંથી તમે ક્લિક કરીને તમારું રિઝલ્ટ સીટ નંબરથી અને સીટ નંબર વગર પણ જો મુકાય તો તમે તમારા મોબાઈલમાં સૌથી પહેલાં જોઈ શકશો. છતાં પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.